કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં ને? ધોરણ 4 વિષય ગણિતમાં આપણે ચેપ્ટર 13 ખેતર અને તેની ફરતે વાડમાં પાઠ્યપુસ્તકમાં મહાવરો સમજીએ છીએ. તો ગયા વિડિયોમાં આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 154 ઉપર ભણી ગયા. આ વિડિયોમાં તમારે પેજ નંબર 155 ઉપર પાઠ્યપુસ્તકમાં સમજવાનું છે. તો તમે બધા તમારી પાઠ્યપુસ્તક ખોલો અને તેમાં પેજ નંબર 155 ઉપર સમજીએ. સાથે પેન્સિલ પણ રાખજો, આપણે પ્રવૃત્તિ આમાં જ પૂરી કરતા જશું. મહાવરો છે પહેલો, ચોરસની હદ 12 સેમી છે. જુઓ એમાં અ બ છે આપેલું છે. અ જુઓ એટલે એ, તો કે આ ચોરસના ખૂણેથી 1 સેમી માપનો નાનો ચોરસ કાપ્યો. બીની હદ નાની હશે કે મોટી તેની લંબાઈ શોધો. જો ચોરસ છે એના ખૂણેથી 1 સેમી માપનો નાનો ચોરસ કાઢી નાખો. હવે એની હદની લંબાઈ આપણે શોધીએ. તો જુઓ પહેલા એની કેટલી છે, તો કે 3 3 6 3 9 ને 3 12 તો છે. હવે એમાંથી એક ચોરસ કાઢી નાખો તો એની કેટલી થઈ? જો એની પણ 12 સેમી થાય. મહાવરો આ 3 3 6 3 9 અને 12 સેમી છે. હવે આમાંથી આપણે 1 સેમી માપનો એક ચોરસ અહીંથી કાપી નાખ્યો એટલે અહીંથી આપણે કાઢી નાખીએ. ચાલો એટલે આમ થશે. તો આની આની એક કાપો એટલે બે, અહીંયા એક, અહીંયા એક, અહીંયા તો કે બે, આની 3, આની 3. તો ગણો 3 4 5 6 7 8 9 10 11 ને 12. આની પણ 12 થઈ ગઈ. આ બાજુ 1 સેમી અને આ બાજુ 1 સેમી વધી ગયા એટલે 12 સેમી થઈ ગઈ. સોરી 13 સેમી. આ પણ 12 સેમી થઈ ગઈ અને આની પરિમિતિ પણ 12 સેમી થઈ, હદની લંબાઈ 12 સેમી થઈ. ગણો 3 3 6 7 8 9 10 ને 2 12 બરાબર. હવે બ જોઈએ. જો તમે 1 સેમીનો ચોરસ સી આકારમાં દર્શાવ્યા પ્રમાણે કાપશો તો સી આકારના હદની લંબાઈ કેટલી થાય? જો હવે આ સી છે, આ એ આકૃતિ, બી આકૃતિ, સી, એને કેવી રીતે કાપ્યો છે ચોરસ એ જોઈએ. વચ્ચેથી કાપ્યો છે સી આકારમાં અને આ 1 સેમી થયું, આ 1 સેમી થયું અને આ 1 સેમી 1 સેમી 1 સેમી કાપ્યો. આ 3, આ 3 અને આ 3. તો હવે કેટલું થાય? ચલો જો ગણો 3 અહીંથી ગણીએ 3 3 6 3 9 10 10 પછી 11 12 13 14. તો આ 14 સેમી થઈ. આની હદની લંબાઈ કેટલી થઈ સી ની? તો કે 14 સેમી બરાબર. હવે ડી જો, ડી ચોરસના હદની લંબાઈ શોધીએ. તો ડી આપેલું છે તમારે બીજા દાખલામાં. ડી તો એ છે 5 સેમી 5 સેમી 5 સેમી 5 સેમી. ચોરસ છે, બધી બાજુનું માપ કેટલું છે એનું? 5 સેમી. 5 10 15 20 એટલે આની હદની લંબાઈ કેટલી થઈ? તો કે 20 સેમી. હવે તો કે હવે જેને કાઈ બીજી ઈ આકૃતિ છે એમાંથી કાઈપા છે 1 2 3 બધી બાજુથી 1 1 સેમી, બે ઉપર બે નીચે બે સાઈડમાં બે ઉપર 2 4 6 ને 8 8 ચોરસ કાઈપા છે અને પછી એની પરિમિતિ શોધવાનું તમને કીધું છે. જુઓ પહેલા 5 સેમીની આકૃતિ દોરી લઈએ, પછી વચ્ચેથી કાપ્યા છે 1, આ બાજુથી 2 કાપ્યો છે, આ બાજુથી વચ્ચેથી કાપ્યો છે 2, આ બાજુથી પણ 2 ચોરસ કાપ્યા છે અને આ બાજુથી પણ 2 ચોરસ કાપ્યા છે. તો એની પરિમિતિ આપણે શોધવાની થાય. એની પરિમિતિ કેટલી થશે? 1
આવરીતે કઈ પાછે તો એની પરિમિતિ આપણે ગણવી પડે ચાલો તમે ટ્રાય કરો ગણવાની જો પરિમિતિ હવે પરિમિતિ બધે એક એક સેમીની છે જો 36 તો થાય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 36 સેમી થઈ આની બધી અડધી લંબાઈ કેટલી થઈ 36 સેમી હવે પાછળ મહાવરો બીજો થઈ ગયો આ બીજો ત્રીજો હોકીનું મેદાન 91 મીટર અને 40 સેમી લાંબુ તથા 55 મીટર પહોળું છે તો મેદાનની હદની લંબાઈ કેટલી ચાલો ત્રીજો મહાવરો મેદાનની હદની લંબાઈ શોધો તમે ત્યાં ત્યાં શોધવાની છે તમારે હોકીનું મેદાન છે બરાબર ત્યાં ત્યાં નું માપ શું છે 91 મીટર અને 40 સેમી લાંબુ તો 91.40 પહોળું કેટલું છે 55 મીટર પહોળું છે એટલે કેવું છે લંબચોરસ છે ને મેદાન ફરીથી 91.40 અને ફરીથી કરો 55 આ બધાને તમારે સરવાળો કરવાનો રફમાં જો આ રીતે ઊભો સરવાળો કરો તો 91.40 બે વખત 91.40 અને 55 મીટર એટલે 55 મીટર ની નીચે સેમી કાઈ નથી તો શૂન્ય મૂકી દેવાનું 4 ને 4 8 5 ને 5 10 11 ને 12 9 ને 9 18 18 ને 10 28 ને 29 એટલે 292.80 આવે 292.80 આ શું થાય હદની લંબાઈ ત્યાં કે તમારે દાખલો કરવાનો છે બરાબર 292.80 ત્યાં ત્યાં બે લાઈન લખવાની છે ચોથું ઉષા અને વત્સમમાં દરેક દોડની શરત લાગે ઉષા અને વત્સમમાં વચ્ચે દોડની શરત લાગે ઉષા અંદરના વર્તુળમાં દોડે છે વત્સમમાં બહારના વર્તુળમાં દોડે છે વત્સમમાં ઉષા કરતા ઝડપથી દોડે છે છતાં પણ તે દોડમાં હારી ગઈ શું તમે અંદાજ લગાવી શકશો કે કેમ જો એક અંદરના વર્તુળમાં દોડતું હોય એક બહારના વર્તુળમાં દોડતું હોય અને બહારના વર્તુળમાં દોડે છે વત્સમમાં એ ઝડપથી દોડે છે છતાં કેમ હારી ગઈ તો કે અંદરના વર્તુળની ત્રિજ્યા ઓછી હોય છે જ્યારે બહારના વર્તુળની વર્તુળ મોટું હોય છે એટલે કે એની ત્રિજ્યા વધુ હોય છે એટલે એકંદરે જો દોળ સરખી હોય દોળનું અંતર સરખું હોય તો વત્સમાં ઝડપથી દોડે તો જીતે પણ દોળનું માપ અંતર અલગ અલગ થઈ જાય કારણ કે દરેક વર્તુળની ત્રિજ્યા અલગ અલગ હોય હવે એક એની નીચે ચિત્ર આપ્યું છે ચિત્રમાં દર્શાવ્યા મુજબ દોડવીર અલગ અલગ જગ્યાએથી દોડવાનું શરૂ કરે તેવી દોડ તમે જોઈ છે અનુમાન કરવાનું કે દરેક વર્તુળનું અંદરની ત્રિજ્યા અલગ અલગ હોય દરેક વર્તુળનું માપ અલગ અલગ હોય જો સીધું હોય કે સીધી લેટામાં દોડો તો સીધી અંતર સરખું થાય પણ વર્તુળ તો બધાનું અલગ અલગ હોય અલગ અલગ વર્તુળેથી જો દોડ શરૂ કરે તો તેને અંતર સરખું રાખવા માટે તેને દોડવીરને અલગ અલગ જગ્યાએ ઊભા રાખવા પડે જેમ જો આમાં લખેલું છે કે અહીં અહીંથી શરૂ કરવાનું અંદરના વર્તુળને ઉપરથી શરૂ કરવાનું બીજા નંબરના વર્તુળને થોડોક આગળ જઈને શરૂ કરવાનું અને ત્રીજું જે વર્તુળ છે 12મું એ મોટું વર્તુળ હોય એને એનાથી આગળ જઈને શરૂ કરવાનું તો સમાપ્ત જગ્યાએ આવો તો ત્રણેયનું અંતર સરખું થાય આવું તમે ટીવીમાં જ્યારે દોડની રેસ હોય ત્યારે જોયું હશે બરાબર ને સામે 157 ઉપર સમજીએ શાળાનો બગીચો ધોરણ 3 અને 4 ના વિદ્યાર્થીઓએ એક શાકભાજીનો બગીચો બનાવવાનું વિચાર્યું તેમણે જે જગ્યા પસંદ કરી તે આવી હતી બગીચો 1 બગીચો 2 બગીચો 1 ઊભો ચોરસ લંબચોરસ છે બગીચો 2 આડો લંબચોરસ છે બંને વર્ગના વિદ્યાર્થીઓએ વિચાર્યું કે બગીચો 1 મોટો છે એટલે બંનેનો બગીચો 1 જોઈતો હતો અચાનક નીતુએ કહ્યું મને લાગે છે કે બંને બગીચા એક સરખા માપના છે એક છોકરીને સૂજ્યું કે બંને બગીચા એક સરખા માપના છે તો સામે બીજી છોકરી કે તદ્દન શક્ય છે અમને શોધવા દે જો તું સાચી હોય તો
સાચું છે કે અમને શોધવા દેજો તો સાચી હોય તો સાચું છે એમ બંને બગીચાની લંબાઈ એક સરખી છે તેમની તો કેવી રીતે શોધશે જો એની પાસે દોરી હોય તો પહેલા એ નંબરના દોરીથી એ નંબરના બગીચાની હદની લંબાઈ શોધી નાખશે હવે એ જ દોરી વડે બી નંબરના બગીચાની હદની લંબાઈ શોધશે પછી નક્કી કરશે કે બંને બગીચાના માપ કેવા છે સરખા છે કે નહીં બરાબર એને પાછળ 158 માં પેજ ઉપર પણ પ્રવૃત્તિ છે તમારા વર્ગખંડમાં રહેલ ટેબલ જુઓ તમે કેટલા ગણિતના પુસ્તક ઉપર મૂકી શકશો તેનું અનુમાન કરો અંદાજે કોઈ પણ અંદાજ ટેબલ હોય નાનું ટેબલ કરો તો 3 મૂકી શકો મોટું હોય તો 6 અંદાજ લખવાનો છે હવે તમે તપાસો કે અનુમાન સાચું છે પછી તમે મૂકીને જુઓ કે કેટલા જ મૂકાણા કેનથી વધારે કે ઓછા અનુમાન કરવાનો છે હવે અનુમાન અને પુસ્તકો જેટલા મૂકાણા એનો તફાવત તમારે લખવાનો થાય હવે બીજું ટેબલ જુઓ આ ટેબલ પહેલાના ટેબલ કરતાં મોટું છે બીજા ટેબલ ઉપર તમારે લખવાનું આખી નામા ગણતરી કરવાની ફરીથી એમાં ગોઠવવાના ફરીથી અંદાજ કરવાનો અનુમાન લગાવવાનો બરાબર તો આ તમારે પ્રવૃત્તિ અંદાજ કરીને અનુમાન કરવાનું છે હવે સામેના પેજ નંબર 159 ઉપર એક ચિત્ર આપ્યું છે જુઓ ચિત્રમાં સૌથી મોટું પાંદડું કયું છે તો અંદરના ચોરસ તમે ગણો જેના ચોરસ વધારે થાય એનું પાંદડું મોટું થાય હવે જો કયું પાંદડું સૌથી મોટું છે તો કે બગીચામાંથી થોડા પાંદડા એકત્ર કરો ચોરસ કાગળમાં દરેક પાંદડા એક પછી એક મૂકો દરેકની ફરતે નિશાની કરો પેન્સિલથી પછી પાંદડા લઈ લો હવે અંદરના જે નિશાની કરેલા અંદરના ચોરસ ખાના છે એ તમે ગણો જો ચોરસ બે અડધા ચોરસ હોય તો એક આખું ચોરસ ગણવાનું એક આખું ચોરસ હોય એ તો આપણે આખું ગણવું જ પડે અને અડધાથી વધારે જો ભાગ આવેલો હોય આકૃતિમાં અડધાથી વધારે પાંદડું આવેલું હોય તો એ આખું ગણી લેવાનું અને અડધાથી ઓછું પાંદડું આવેલું હોય તો એને ગણવાનું નહીં આ ક્ષેત્રફળ શોધવું કહેવાય ક્ષેત્રફળના નિયમો છે તો પાંદડું એમાં કેટલા ચોરસ છે ચાલો ગણીએ ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ચાલો 13 લખો નીચે જગ્યા છે તમારે 159 નંબર આપેલા છે ત્યાં જગ્યા છે લખો એ માં 13 ચોરસ હવે બી માં ગણ આખા ચોરસ ગણજો પહેલેથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 તો આ પાંદડું બી માં 15 ચોરસ લખો સીમા ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 તો સીમા 11 ચોરસ છે હવે ડી માં ગણીએ 1 2 3 4 5 6 ને 7 તો ડી માં 7 ચોરસ છે આટલું નીચે લખી નાખો હવે જવાબ દેવાનો છે ક કયું પાંદડું સૌથી મોટું છે તો ક માં કયું મોટું છે તો કે બી પાંદડું મોટું છે આ આપણે ગણતરી કરેલી છે કાઢી નાખીએ અને ડ કયું પાંદડું સૌથી નાનું છે તો નાનું પાંદડું કયું છે ડી સૌથી ઓછું છે ને જેમાં ચોરસ એમાં એટલે ડ આવશે ડી પાંદડું નાનું છે આ 7 વાળું નાનું છે બરાબર આ રીતે અંદરના ચોરસ ગણી અને કઈ આકૃતિ મોટી છે કઈ આકૃતિ નાની છે આપણે શોધી શકીએ બરાબર હવે પાછળ 160 માં પેજ ઉપર 5 નું અ મોટા લીલા ચોરસમાં
ગણો આ લંબાઈ પણ 6 છે લંબાઈ પણ 6 એક એક સેમીના છે ઊભા ગણો આડા પણ 6 સેમી ઊભા પણ 6 સેમી તો કેટલા થાય છાય છાય 36 ચોરસ લખી નાખો લીલાની આકૃતિ નીચે 36 ચોરસ ગણતરી કર્યા વગર આપણે કરી શકીએ તો કે હા ઉપર 6 આમ 6 તો બધાય ગણાય નહીં છાય છાય 36 ગુણાકાર કરો છઠ્ઠું આપેલી આપેલા વાદળી લંબચોરસમાં 1 સેમીમીટર માપના કેટલા ચોરસ સમાય શકે તેનું અનુમાન કરો જો આમ કેટલા છે 1 1 સેમીના એ ગણીએ ઊભા ગણીએ તો 4 આડા ગણીએ તો 8 તો કેટલું થાય 8 2 32 ઘણા વગર આયકા વગર આપણ ખબર પડી ઊભા 4 નીચે 8 8 2 32 તો ત્યાં લખો 32 નાના ચોરસ સાતમો આ ચિત્ર જુઓ શું તમે એક તેને એક સમાન ચાર ટુકડામાં વિભાજિત કરી શકો દરેક ટુકડામાં સમાન ચોરસ હોવા જોઈએ પહેલા ચોરસ કેટલા છે ગણી લો 2 4 6 8 10 12 12 ચોરસ છે એને ચાર ટુકડા કરવાના છે તો 3 3 ના ટુકડા થઈ જાય ચાર કરો 3 3 ના ટુકડા એક સરખા કરી નાખો સામે 101 સંખ ઉપર એક કોયડો છે ઘર અને કો રાઘવન પાસે જમીનનો એક ટુકડો છે તેની જમીનમાં ચાર મકાન અને વચ્ચે એક કૂવો આપેલો છે તે આ જમીન તેના ચાર બાળકોની વચ્ચે સમાન રીતે વિભાજિત કરવા માંગે છે જેમાં દરેકને એક મકાન મળે અને તેઓ કૂવાનો પણ ઉપયોગ એકબીજાની જમીનમાં દાખલ કર્યા વગર કરી શકે શું તમે તેને આ જમીન વિભાજિત કરવામાં મદદ કરશો દરેક કિસ્સામાં અલગ અલગ રંગ પૂરો જો ચાર મકાન એટલે દરેકને એક મકાન આવવું જોઈએ અને ટુકડા કેટલા હોવા જોઈએ તો કે 4 4 ભાગ કરવાના છે ચાર દીકરાઓ છે વહેંચણી કરવાની છે કૂવો બધાને એકબીજાની જમીનમાં અંદર જયા વગર કૂવામાંથી તે પાણી કાઢી શકે એવું કરવાનું છે તો આ તમે તમારી બુદ્ધિ આમાં વાપરી અને કરી નાખજો બરાબર હવે આપણે અહીંયા પાઠ્યપુસ્તકમાંથી ચેપ્ટર 13 ખેતર અને તેની વાડ પૂરી કરીએ છીએ સાથે પોથીમાં પણ આપણે પૂરું કર્યું છે બરાબર હવે આ ચેપ્ટર સાવ સહેલું છે તમારે ચારે બાજુનું માપ શોધવું અને થાય સરવાળો કરવાનો છે જો અઘરો સરવાળો લાગે તો રફ નોટમાં કરવાનું અને ફરતે ચક્કર લગાવવાના કીધા હોય તો જેટલા ચક્કર મારો એની ગુણ્યા પર નાખવાના બરાબર તો સાવ સહેલા દાખલા છે શીખજો સી ડબલ્યુમાં જે હોમવર્કમાં આપો એની રકમ લખી અને તમારે આ દાખલા સી ડબલ્યુ નોટમાં પણ કરવાના છે સી ડબલ્યુ નોટમાં મોઢે કરજો બરાબર આ વિડીયો જોઈ તમે સ્વામાં તો જોઈન કરો જ છો સી ડબલ્યુમાં મોઢે કરજો અને જાતે ચેક કરજો દાખલા સાચા છે કે ખોટા તો નેક્સ્ટ વિડીયોમાં આપણે નવું ચેપ્ટર શીખીશું નમસ્કાર